આગળ પાછળના નંબર પણ આપણે શીખ્યા. હવે આજે આપણો ટોપિક છે કાઉન્ટ એન્ડ સર્કલ ધ કરેક્ટ નંબર, એટલે કે ગણો અને સાચા નંબર ફરતે રાઉન્ડ કરો. બરોબર, તેમાં શું કરવાનું છે? આપણે અહીંયા શું આપેલું છે જુઓ તો, ચિત્રો આપેલા છે. બરોબર, તે ચિત્રોમાં આપણે શું કરવાનું? પહેલા કાઉન્ટ કરવાનું છે. ઓકે, શું કરવાનું છે? આપણે ચિત્રોનો કાઉન્ટ કરવાનું છે. પછી એ ચિત્રો જેટલા થતા હોય તે અહીંયા નંબર આપેલા છે ત્રણ, તેમાંથી આપણે સાચા નંબર ફરતે શું કરવાનું છે? ગોળ કરવાનું છે, એટલે કે સર્કલ કરવાનું છે. ઓકે, આપણે શું કરીશું? પહેલા આ ચિત્રોનો કાઉન્ટ કરીશું, એટલે કે ગણીશું ચિત્રો કેટલા છે. તો ચાલો, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, આ કેટલા થયા? સિક્સ ચિત્રો. બરોબર, કેટલા છે? સિક્સ. તો અહીંયાથી આપણે આ નંબરમાંથી સિક્સ નંબર શોધવાનો છે અને તેમાં શું કરવાનું છે? આપણે સર્કલ કરવાનું છે. ઓકે, તો આ કયો નંબર છે? ફાઈવ નંબર. બરોબર, પછી ફાઈવ પછી કેટલા છે? સિક્સ. તો આપણે સિક્સ ઉપર શું કરીશું? સર્કલ કરીશું. ઓકે, કારણ કે આ ચિત્રો કેટલા થયા હતા? સિક્સ ચિત્રો છે. બરોબર, એટલે અહીંયા આપણે શું કરવાનું છે? આ સિક્સ ઉપર આપણે શું કરીશું? સર્કલ કરીશું. બરોબર, શું કરીશું? આની પર સર્કલ. ઓકે, અગાઉ પણ આપણે વન ટુ ફાઈવમાં ચિત્રો ગણીને સાચા નંબર ફરતે વર્તુળ કરવાનું આપણે શીખી ગયા હતા. આજે આપણે સિક્સ ટુ ટેન નંબરમાં કરવાનું છે. ઓકે, તો અહીંયા આપણે આ કેટલા ચિત્રો થયા? સિક્સ ચિત્રો. તો અહીંયા આપણે શું કર્યું? સિક્સ પર સર્કલ કર્યું. ઓકે, ચલો એવી જ રીતે અહીંયા આપણે નેક્સ્ટ નીચે જે ચિત્રો આપેલા છે તેનું કાઉન્ટ કરીશું. ઓકે, તો આ શું છે? તેનું ચિત્ર છે ટ્રીનું. બરોબર, તો આ શું કરીશું? આપણે કાઉન્ટ કરીશું કે કેટલા છે. તો ચાલો, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન. ચાલો ફરીથી આપણે એક વાર કાઉન્ટ કરીશું. ઓકે, તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન, કેટલા થયા? આટલી સેવન. બરોબર, તો અહીંયા આપણે શું કરવાનું છે? સેવન નંબર શોધવાનો છે અને સેવન પર શું કરવાનું છે? આપણે સર્કલ કરવાનું છે. બરોબર, તો આ કયો નંબર આપેલો છે? સેવન. બરોબર, તો અહીંયા શું કરીશું? આપણે સેવન પર શું કરીશું? સર્કલ કરીશું, ગોળ કરીશું, કારણ કે ત્રણ કેટલા થયા? આપણે સેવન પર શું કરવાનું રહેશે? સર્કલ કરવાનું રહેશે. બરોબર, શું કરીશું? આપણે સેવન પર સર્કલ કરીશું. એવી જ રીતે અહીંયા આ શેના ચિત્ર આપેલા છે? સ્ટાર છે. બરોબર, શું છે આ? સ્ટાર. તો આપણે શું કરીશું? સ્ટાર ને પહેલા કાઉન્ટ કરીશું કે આ સ્ટાર કેટલા છે. બરોબર, તો ચાલો, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ, આ કેટલા સ્ટાર થયા? એટ. આપણે ફરી એક વાર કાઉન્ટ કરીશું. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ, કેટલા સ્ટાર થયા? એટ. તો અહીંયા આપણે એક નંબર શોધવાનો છે. બરોબર, તો આ કયો નંબર છે? સિક્સ. તો આપણે સિક્સ ઉપર સર્કલ કરીશું નહીં, આપણે તો એટ સ્ટાર થયા છે. તો અહીંયા આપણે એક નંબર શોધવાનો છે અને એટ ફરતે જ સર્કલ કરવાનો છે. બરોબર, તો આ કયો નંબર છે? સેવન. તો આની પર પણ આપણે સર્કલ કરીશું નહીં. આ જો તો આ કયો નંબર છે? એ. તો સ્ટાર કેટલા થયા હતા? એ. તો આપણે એટ ઉપર શું કરીશું? સર્કલ કરીશું. બરોબર, ચલો હવે નેક્સ્ટ નીચે જોઈએ. આ શેનું ચિત્ર છે? એપલનું. બરોબર, શેનું ચિત્ર છે આ? એપલનું. તો હવે આ જે એપલના ચિત્રો આપેલા છે તેની આપણે પહેલા શું કરીશું? કાઉન્ટ કરીશું. ઓકે, ચલો, વન ટુ થ્રી
સેવન એટ નાઇન. આપણે ફરીથી એક પાના ચિત્રનું કાઉન્ટ કરીશું. ઓકે ચલો, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન. કેટલા થયા? નાઇન. તો અહીંયાથી આપણે નાઇન નંબર શોધવાનો છે અને નાઇન પર શું કરવાનું છે? આપણે સર્કલ કરવાનું છે. ઓકે, તો આ કયો નંબર છે? એક નંબર છે, તો આપણે એક નંબર પર સર્કલ કરીશું. બરોબર? કયો નંબર છે? નાઇન નંબર.
बंने ने आपणे શું કરીશું જોડીશું બરોબર લાસ્ટ કયો નંબર છે 1010 આ કયો નંબર છે 1010 તો અહીંયાથી આપણે 1010 શોધવાનું છે તો જુઓ તો આમાં કયો નંબર એક બાકી રહી ગયો છે તો આ કયો નંબર છે 1010 તો આ બંને કેવા નંબર છે એક સરખા છે ને સેમ સેમ તો આ બંને ને આપણે શું કરીશું જોડીશું ઓકે તો આજે આપણે શું શીખ્યા ગણો અને સાચા નંબર ફરતે રાઉન્ડ કરો અને સરખા નંબર જોડો બરોબર જે મેં આજે તમને શીખવ્યું